विद्यार्थी मित्रों, हूँ डॉक्टर अनिल पटेल फ्रॉम श्री सरस्वती स्कूल ऑफ कॉमर्स निजामपुरा वडोदरा। आपने लास्ट लेक्चर में चालू तू एकाउंटेंसी पार्ट सेकंड एमा चैप्टर नंबर 4 नाणाकीय पत्रक नु विश्लेषण। तो आ लेक्चर में अपन आपड़े एकाउंटेंसी पार्ट सेकंड आया लखेलू है चैप्टर 4 ना देखातो हो तो ध्यान आपो चैप्टर 4 आपो लेक्चर है नंबर 5। लास्ट आपने लेक्चर 4 जोयेलो હવે આપણો આ લેક્ચર 5 ટેક્સ્ટબુક માં તમારે આવવાનું છે પેજ નંબર 205 એમાં ક્વેશ્ચન નંબર છે 9 નાણાકીય પત્રકના વિશ્લેષણમાં સામાન્ય રીતે 4 માર્ક્સ નું જે એક્ઝામ પર પૂછાય એમાં 99% આમ તો 100% જ માની લો નફા નુકસાનનું પત્રક જ પૂછાય છે। નફા નુકસાનના પત્રક બે ટાઈપના હોય છે, તુલનાત્મક અને સમાન માપનું। સમાન માપનું બહુ ઈઝી હોય એટલે એના ચાન્સ રેર હોય, પણ ના આવે એવું નથી, આવે બી ખરા। તુલનાત્મક પત્રકના ચાન્સ વધારે, પાકા સરવૈયાનો ચાન્સ એટલે ઓછો છે કે તમારે આ 4 માર્ક્સમાં બહુ બધું લખવું પડે। અરે ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ છે એ મેં આખો લખી દીધેલો છે, આ બે કોલમ મેં એટલે રાખેલા છે કે અહીંયા હું બધા હવે આના આન્સર કરીશ। આ તો તમને આપેલું છે, ખાલી કોપી પેસ્ટ મેં કરેલી છે। તો હવે પહેલા તો તમે બધા જ વિદ્યાર્થીઓ આવી જાઓ પેજ નંબર 205 પર। નાણાકીય પત્રકનું વિશ્લેષણ આવી ટેક્સ્ટબુક છે એકમાં પેજ નંબર 205 પર એક્ઝામ્પલ નંબર 9 આ રહ્યું, ક્વેશ્ચન નંબર 9। આજના લેક્ચરમાં 9મો અને 10મો આપણે બે એક્ઝામ્પલ જોવાના છીએ। પહેલા સાંભળજો, સ્મોલ કંપની લિમિટેડના 31/3/16 અને 31/3/17 ના રોજના પાકા સરવૈયા નીચે પ્રમાણે છે, તેના આધારે તુલનાત્મક પાકા સરવૈયા તૈયાર કરો। તો આ રહ્યું તુલનાત્મક પાકો સરવૈયો। હવે ધ્યાન રાખજો, તમને એક્ઝામ્પલમાં પહેલા આપ્યું 2017, પણ મારે કરી દેવાનું પહેલા 2016 અને પછી 2017, ખાલી આવું ચેન્જ કરવાનું છે। ઇક્વિટી જવાબદારીઓ એટલે મૂડી અને દેવા, આ મૂડી દેવા એમાં 3 ભાગ પડે, શેર હોલ્ડર ના ભંડોળ, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદાર। શેર હોલ્ડર ના ભંડોળમાં 2 છે, શેર મૂડી, અનામતો વધારો, શેર મૂડીમાં 2 શેર મૂડી, ઇક્વિટી પ્રેફરન્સ, અનામત વધારામાં પણ 2 સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની બાકી। બિન ચાલુ જવાબદારીમાં આમ તો 3 વસ્તુ હોય, પણ અત્યારે એક જ છે 10% ડિબેન્ચર। ચાલુ જવાબદારીમાં આમ તો 4 હોય, આજે 3 છે, ટૂંકા ગાળાના દેવા, વેપારી દેવા અને અન્ય ચાલુ જવાબદારી। તમારું ઇક્વિટી જવાબદારીનો ટોટલ, ઇક્વિટી જવાબદારી એટલે આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબો જેવું કહેવા। હવે મિલકતો, મિલકતો એટલે ભાગીદારી પેઢીમાં મિલકત લેણા જે આવતું હતું તે પહેલું જ છે, બિનચાલુ મિલકતો। એમાં બિનચાલુ મિલકતોમાં ધ્યાન રાખો સ્થિર મિલકતો, મિલકતોના 2 જ ભાગ પડે, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, ઇક્વિટી જવાબદારીના 3 ભાગ પડે। આમાં બિનચાલુ મિલકતોમાં સ્થિર મિલકતો, એમાં દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય, આજે દ્રશ્યમાં 2 આપી છે, યંત્રો અને ફર્નિચર, અદ્રશ્યમાં બાગડી અને પેટર્ન, પછી બિનચાલુ રોકાણ, અને ચાલુ મિલકતોમાં 4 વસ્તુ છે, સ્ટોક, વેપારી દેવા, ચાલુ રોકાણો અને રોકડ અને રોકડ સમકક્ષ। આ રહ્યું તમારું પાકું સરવૈયું, શું કરવાનું છે એ હવે ધ્યાન રાખો। તુલનાત્મક, તો પહેલા તો તમારે કોલમ નંબર 5 શોધવાનું, કેમ આવે 4-3, તો 4-3 એટલે આ કોલમ આવી જશે એન્ડ સુધી, પછી લાસ્ટ કોલમ લાવવાનું, વધારો ઘટાડો ટકામાં લાવવાના, એના માટે કોલમ નંબર 5/3, તો 5 અહીંનો જે આન્સર હોય તે / 3 અને ગુણ્યા 100 કરો એટલે તમારો લાસ્ટ કોલમનો આન્સર આવી જશે। ચાલો હવે ધ્યાન રાખજો બરાબર, હવે હું સ્ટાર્ટ કરું। આટલું તો તમને ટેક્સ્ટબુકમાં લખેલું જ હતું, એ જ આપણે એપ્લાય કર્યું છે, એમાં કોઈ દિમાગ ચલાવ્યું નથી। હવે ત્યાંથી આગળ જઈએ છીએ, અહીંયા ધ્યાન, 4-3 = 22 - 17 તો 5 લાખ, જે ડાયરેક્ટ થાય ને એમાં કંઈ કેલ્સીનો યુઝ નહીં કરવાનો। 10 લાખ - 12 લાખ તો 2 લાખ નેગેટિવ, આવું કરી દેવાનું, નેગેટિવ હોય તો બ્રેકેટ કરવાનું। 2 = 40 - 2 લાખ તો 40,000 પોઝિટિવ, 2 = 10 - 1 = 80 તો 30,000 પોઝિટિવ, 6 માંથી 8 ગયા, 2 લાખ ફરી નેગેટિવ। હવે અહીંયા ધ્યાન, 90,000 - 45,000 તો આ રહ્યા 45 પોઝિટિવ, 90 - 1 = 35 તો અહીંયા 45 થયા નેગેટિવ,
અને 70 માઈનસ 70 એટલે થઈ ગયા 0 45 લાખ માંથી 43 લાખ 30000 લેસ કરો 45 લાખ માઈનસ 43 લાખ 30000 એટલે થશે 1,70,000 પોઝિટિવ અને ટોટલ કરશો તો બી એ જ આવશે અહીંયા ધ્યાન આ 2 ને 2 4 5 માંથી 4 ગયા એટલે 1 લાખ જ રહેશે અને 70000 તો 1,70 આ તો 0 થઈ જાય ओके हवे मिलकत देना बाजू भी एवं जो वन 16 माथी 15 लेस थाय એટલે 1 લાખ જો ધ્યાન રાખજો બરાબર 6 માંથી 5 ગયા ફરી 1 લાખ 80 માંથી 1 લાખ ગયા 20000 નેગેટિવ 75 750 માંથી 730 ગયા તો 20000 પોઝિટિવ 9 માંથી 8 ગયા 1 લાખ નેગેટિવ પોઝિટિવ હવે દેખો 9 માંથી 8 ગયા 1 લાખ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ ઓકે હવે 180 માંથી 160 ગયા 20000 પોઝિટિવ 180 માંથી 2 લાખ ગયા 20000 નેગેટિવ હવે 470 માંથી 140 માંથી 270 લેસ થશે 270 એટલે નેગેટિવ આવશે 1,30,000 નેગેટિવ અને 70 માંથી 70 ગયા 0 એટલે હવે તમારું ટોટલ થતું હશે ચેક કરી લઈએ 1 2 3 આ 20 20 ગયા 3 લાખ થઈ ગયા ઉપર માઈનસ 31 એટલે 1,70 આમ બી 1,70 જ આવવા જોઈએ ઓકે પોઝિટિવ હવે વધારો ઘટાડો ટકામાં ધ્યાન આયા 5 ભાગ્યા 17 ગુણ્યા 20 તો 5 ભાગ્યા 17 गुणिया 20 सॉरी गुणिया 100 5 लाख 18 5 कॉलम भाग्या 3 कॉलम 5 लाख भाग्या 70 लाख गुणिया 100 5 लाख भाग्या 70 लाख અને ગુણ્યા 100 એટલે આવે છે 29.41 29.41% પોઝિટિવ છે હવે નેગેટિવ થશે 2 ભાગ્યા 12 અને ગુણ્યા 100 એટલે મને દેખાય 16.67 પણ નેગેટિવ છે યાદ રાખજો 16.67% એના પછી આ રહ્યા 40000 ભાગ્યા 2 લાખ તો 4 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 એટલે થાય 20% પોઝિટિવ અહીંયા દેખો 30000 ભાગ્યા 180 ગુણ્યા 100 એટલે થાય 16.67% નેગેટિવ એના પછી 2 લાખ ભાગ્યા 8 લાખ તો 2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 એટલે 25% નેગેટિવ ત્યાર પછી 45 ભાગ્યા 45 ગુણ્યા 100 એટલે 100% પોઝિટિવ 45 ભાગ્યા 135 45 ભાગ્યા 135 ગુણ્યા 100 એટલે 33.33 નેગેટિવ અને છેલ્લે 0 ભાગ્યા 70 0.00% હવે અહીંયા ધ્યાન અહીંયા દેખો 1,70,000 ભાગ્યા 43,30,000 અને ગુણ્યા 100 એટલે થશે 3.93% પોઝિટિવ આ બાજુ ચેક કરી લેવા જોઈએ એક વખત 1,70,000 ભાગ્યા 43,30,000 અને ગુણ્યા 100 એટલે થાય 3.93% આ બાજુ આવી 1 ભાગ્યા 15 ગુણ્યા 100 1 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે થશે 6.67 પોઝિટિવ ફરી પાછું 1 ભાગ્યા 5 ગુણ્યા 100 એટલે થશે 20% પોઝિટિવ ફરી 20000 ભાગ્યા 1 લાખ 20000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 એમાં પણ 20% નેગેટિવ ફરી પાછું આ રહ્યું 20000 ભાગ્યા 7,30,000 ગુણ્યા 100 એટલે થશે 2.74% પોઝિટિવ 2.74% 2.74%
74% પછી ફરી પાછું 1/8 × 100 એટલે 12.5% પોઝિટિવ. એના પછી આ રહ્યું 20 2/160,000 × 100 એમાં પણ એવું જ આવે છે 12.5% પોઝિટિવ. ચેક કરી લઈએ હજુ 2 ÷ 20,000 / 160 × 100 બરાબર જ છે. ફરી પાછું અહીંયા 10% નેગેટિવ દેખાય જ છે. એના પછી 130,000 / 270 × 100 એટલે મને દેખાય 48.15 નેગેટિવ. અને અહીંયા તો કશું છે જ નહીં, ડેશ છે 0 અને ટોટલ પહેલું જ આવશે 3.93% પોઝિટિવ. આ થયો તમારો એક્ઝામ્પલ નંબર કયો થયો 9મો. બરાબર જોઈ લો, 2 વખત જુઓ, 3 વખત જુઓ તો જ આઈડિયા આવશે, નહીંતર ક્યારેય તમને આઈડિયા નહીં આવે. એક્ઝામ્પલ બરાબર જોઈ લેવાનું, દિમાગ ચલાવવાનું અને જરા વિચારવાનું અને આવડવું જ જોઈએ. કોઈ એવા ના હોય કે જેને આ એક્ઝામ્પલ ના આવડે. ઓકે, આ એક્ઝામ્પલ થયો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ક્વેશ્ચન, બહુ ઇમ્પોર્ટન્ટ માં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો હોય તો આના પછીનો ભલે એક્ઝામમાં ના પૂછાય પણ તમારે એના માટે થોડું દિમાગ રાખવું પડે એવો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 10 ધ્યાન રાખજો બરાબર. એક્ઝામ્પલ નંબર 10 માટે અહીંયા ધ્યાન પેજ નંબર બી ચેન્જ થઈ જાય છે. પેજ નંબર થાય 206, એક્ઝામ્પલ નંબર છે 10. ઓકે, ધ્યાન અહીંયા બધા જ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. બધા જ પોઈન્ટ આમાં ઘણા એવા પોઈન્ટ છે જે તમને એક્ઝામમાં પણ આ ટાઈપના પોઈન્ટ આવે એવો ક્વેશ્ચન છે તો ખાસ ધ્યાન રાખવાની. અને આવા એક્ઝામ્પલ કરો ને તો સિમ્પલ એક્ઝામ્પલ તમને એમને એમ જ આવડી જાય એવું છે. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આ જો આવડી ગયું તો બધું જ તમને આવડે એવું માની લેજો. આ બાજુ મિલકત લેણા પણ આપણે જોઈ લઈએ, એમાં જે કંઈ ચેન્જીસ હશે એ આપણે ચેન્જીસ કરી દઈશું. પહેલા પૂરો એક્ઝામ્પલ, કઈ કંપની છે, નામ શું છે, શિવાની કંપની લિમિટેડ. તો આમાં નામ છે તો નામ લખાય, આમાં સ્મોલ હતું, આમાં શિવાની, શ્રી શિવાની, શિવાની કંપની લિમિટેડ નું 31/3/16 અને 31/3/17 ના રોજ તુલનાત્મક પાકું સર્વાયું. પણ આમાં શું છે એ સાંભળો પહેલા, તમને પાકા સર્વાયું આપેલું જ છે, અમુક ફિગર મિસિંગ છે એ આપણે શોધવાની છે. એટલે આ ટાઈપનો એક્ઝામ્પલ બી પૂછી શકાય મિસિંગ ફિગર વાળો. પણ જે આપેલું છે એ પહેલા હું લખી દઉં, પછી મિસિંગ ફિગર શોધવામાં આજે થોડું વધારે દિમાગ ચલાવવું પડે એવું છે. એ મિસિંગ ફિગર આજે થોડું જરા ડેન્જર છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. અત્યાર સુધી તો તમને બધાને સિમ્પલ બધું આવડતું હતું પણ આજની જે ગણતરી હું કરવાનો છું એ જરા ખૂબ ખાસ ધ્યાન રાખજો. ચાલો આવી ટેક્સ્ટબુક માં જુઓ, પેજ નંબર 206 પર એક્ઝામ્પલ નંબર 10. પહેલું છે ઇક્વિટી જવાબદારી, એમાં શેર હોલ્ડર ના ભંડોળ, એમાં શેર મૂડી, એમાં ઇક્વિટી. પહેલું 31/3/16 ઇક્વિટી શેર મૂડી મને દેખાય 24 લાખ. 24 લાખ છે, યસ યસ 24 લાખ. પછી આવ્યું છે વચ્ચેના બે કોલમ મિસિંગ છે અને છેલ્લામાં આવ્યું 25%. ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી પહેલા કોલમમાં આપેલું છે. અચ્છા, ઇક્વિટી શેર મૂડીમાં એક જ છે, ઇક્વિટી શેર મૂડી જ છે, પ્રેફરન્સ નથી, શેર મૂડીમાં એક જ ઇક્વિટી શેર મૂડી. ત્યાર પછી અનામતો અને વધારો, અનામતો અને વધારોમાં પણ એક જ છે, બે વસ્તુ નથી નીચે પાછી. તો આ બે કટ કરી દઉં છું, અનામતો અને વધારો. શું આપ્યું છે અનામતો અને વધારો, દેખો જી
પહેલો આપ્યું છે 12 લાખ પછી બે કોલમ મિસિંગ છે અહીંયા આપ્યા છે 25% છેલ્લા કોલમમાં 25% અનામત વધારો પછી બિનચાલુ રોકાણોમાં બિનચાલુ જવાબદારીઓમાં પહેલું છે 10% ડિબેન્ચર એની સામે લખું છું 10 લાખ પછીના બે કોલમ મિસિંગ છે અને છેલ્લે આપ્યું છે 20% ત્યાર પછી આપ્યું છે 11% બેંક લોન 11% બેંક લોન એમાં 11% બેંક લોનમાં આપેલું છે 12 લાખ અને છેલ્લે આપ્યું છે 25% અને છેલ્લું છે ચાલુ જવાબદારી બસ એમાં કઈ બીજી ડિટેલ નથી પણ સીધું જ આપ્યું છે 2 લાખ અને ટકામાં આપ્યું છે 5% પછી કુલ સરવાળો આ રહ્યો કુલ સરવાળો એઝ યુઝ્યુઅલ જે કરતા હતા એમાં સરવાળામાં કોઈ વસ્તુ આપી છે યસ 60 લાખ આપી છે પહેલું કોલમ આ ટોટલ કરશો તો 60 જ થશે અને 23.50 મિલકત દેણા બાજુ જોઈએ તો પહેલું જે છે મિલકતોમાં બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય સ્થિર મિલકતો એમાં પહેલું હોય દ્રશ્ય મિલકતો એમાં પહેલું કોલમ મિસિંગ છે બીજું કોલમ આપ્યું 32.10 અને પછી 2,10,000 છેલ્લું કોલમ મિસિંગ છે ત્યાર પછી અદ્રશ્ય મિલકતો આ દ્રશ્ય મિલકતો હવે અદ્રશ્ય મિલકતોમાં પહેલું આપ્યું છે સોરી હા જેમ આપેલું એમ જ લખવાનું છે પહેલું કોલમ એમાં મિસિંગ છે 2016 નું 2017 નું આપેલું છે કેટલું આપ્યું છે 22 લાખ અને પછી આપેલું છે 2 લાખ આ છેલ્લી ફિગર મિસિંગ છે પાછું અને ત્યાર પછી છે ચાલુ મિલકતો ચાલુ બિનચાલુ રોકાણો નથી તો આ લખતો બી નથી અહીંયા કઈ રાખવાનું જ નહીં આ રહ્યો ડાયરેક્ટ ચાલુ મિલકતો એમાં પહેલું કોલમ મિસિંગ બીજા કોલમમાં આપ્યું છે 20 લાખ અને છેલ્લા કોલમમાં આપ્યું છે 10 લાખ ટકાવાળું કોલમ મિસિંગ છે અને આ થયો તમારો પાકા સરવૈયાનું ટોટલ એમાં ટોટલમાં બી 74,10,000 74,10,000 અને લાસ્ટ કોલમમાં છે 14,10,000 બસ હવે 5 મિનિટમાં એક્ઝામ્પલ હવે પૂરો થઈ જશે 5 મિનિટમાં એક્ઝામ્પલ પૂરો કરો છો ધ્યાન આવ્યું આ તમને પર્સન્ટેજ આપ્યા છે આ પર્સન્ટેજ કેમ આવે 5 ÷ 3 × 100 તો તમારે આમાં ચેન્જ કરવાનું છે 6 નંબર આપેલું છે આવું છે ફોર્મ્યુલા 5 ÷ 3 × 100 = 6 હવે 6 આન્સર આપેલો છે 3 નંબર આપેલું છે 5 શોધવાનું છે તો અહીંયા ધ્યાન રાખજો હવે દેખો આ 3 ને હું આ બાજુ લાવું તો શું થશે ડિવિઝન માંથી મલ્ટીપ્લિકેશન માં તો આવું થશે 5 × 100 = 6 × 3 હજુ 100 ને આ બાજુ લાવું તો ડિવિઝન માં તો 5 = શું થઈ જશે 6 × 3/100 તો 5 નંબર તમને સીધો ડાયરેક્ટ જ મળશે આર 6 એટલે આ કોલમ 25 તો પહેલી વખત એક વખત ખાલી કરી આપું એટલે દેખાય 25 ઇન્ટુ કેટલા કરવાના 24 લાખ અને ગુણ્યા થઈ જશે 100 ગુણ્યાની ભાગ્યા 100 એટલે એમ ના ખબર પડે તો ડાયરેક્ટ આ વધારો ઘટાડો 25% છે સાના 25% હોય અહીંયા જે ફિગર હોય એના 25% વધારો ઘટાડો તો ડાયરેક્ટ આના 25% કરો અને આમ કરશો તો આન્સર એક જ આવશે 25% 24 લાખ ના 25% આઈ થિંક 6 લાખ થાય પછી 1,20,000 ના 25% થશે 3 લાખ પછી 10 લાખ ના 20% થશે 2 લાખ જો આમાં કોઈ દિમાગ ચલાવવાનું નથી 1,20,000 1,20,000 12 લાખ છે 12 લાખ ના 25% 3 લાખ અને 2 લાખ ના 5% 5 × 10 એટલે થશે 10,000
હવે આ કોલમમાંથી અહીંયા દેખો ઘણા લોકો કે આ ચાર નંબર મિસિંગ છે તો ત્રણ ને તમે આ બાજુ લઈ જાઓ તો શું થશે પ્લસ એનો મતલબ 5 વત્તા 3 કરો 5 વત્તા 3 આ બે ભેગા કરો તો કોલમ નંબર 4 મળે 24 વત્તા 6 મને દેખાય 24 પ્લસ 6 કેટલા થાય 20 લાખ અહીંયા દેખો 3 પ્લસ 12 15 ત્યાર પછી 10 વત્તા 2 12 લાખ 12 વત્તા 3 15 લાખ અને 2 લાખ 10 હજાર આનું ટોટલ કરો એટલે મિલકત નેણાનું ટોટલ છે 74 લાખ 10 હજાર આ 74 લાખ 10 હજાર થતું હશે 30 ને 15 ને 15 30 ને 30 60 ને 72 ને 74 10 અને આ બંનેનો ડિફરન્સ આ ટોટલ કરો કે આ બંનેનો ડિફરન્સ લાવો 14 લાખ 10 હજાર દેખો આ ટોટલ કરો 6 3 9 3 12 13 14 અને 14 લાખ 10 હજાર અહીંયાથી 14 લાખ 10 હજાર જ છે આ તમારી ઇક્વિટી જવાબદારી બાજુ પૂરું થઈ હવે મિલકત લેણા બાજુ બસ આ ચાર વસ્તુ ખાલી ત્રણ આ ત્રણ ને ત્રણ છ વસ્તુ મિસિંગ છે ધ્યાન આવી ફરી એ જ પ્રમાણે અહીંયા દેખો આ કોલમ નંબર છે કયો છે 4 આ કોલમ નંબર છે 5 4 છે 5 છે તમારે 3 શોધવાનું છે તો આ 4 5 2 આઈ પાસે 3 નંબર શોધવાનું છે તો ડાયરેક્ટ ગમે તેવો ડખોડો એને ખબર પડે કે અહીંયા જે ફિગર એવી હશે જેમાંથી આ આ બે ભેગા કરો તો આ ફિગર થાય તો આ ફિગરમાંથી આ લેસ કરો તો આ ફિગર આવશે 32 10 માંથી 2 10 કાઢી નાખો મને દેખાય છે 30 લાખ ફરી પાછી 22 માંથી 2 નીકાળી દો મને દેખાય 20 લાખ અને ત્યાર પછી 20 માંથી 10 ગયા મને દેખાય 10 લાખ ટોટલ કરો 60 લાખ પહેલી બાજુ બી 60 લાખ છે હવે પર્સન્ટેજ એ તો ખબર પડે જ છે અહીંયા ધ્યાન એક જ મહિને બસ છેલ્લી એક મિનિટમાં તમારો આ એક્ઝામ્પલ પૂરો થયો અને લગભગ ચેપ્ટરમાં હવે આના પછી એક જ લેક્ચર આવવાનો છે હવે પર્સન્ટેજ આ કોલમ નંબર છે કયું 6 તો 5 આ 5 ડિવાઇડેડ બાય 3 ઇનટુ 100 તો 210000 ડિવાઇડેડ બાય 30 લાખ ઇનટુ 100 કરો એટલે તમારો આન્સર આવશે 60% ફરી પાછું 2 ડિવાઇડેડ બાય 20 એટલે મને ડાયરેક્ટ દેખાય 10% ફરી પાછું 10 ડિવાઇડેડ બાય 10 મને દેખાય 100% પાછા પણ લોકો આનું ટોટલ કરે છે ટોટલ નહીં કરવા આ આવશે તમારો આન્સર 23.50 કરવું હોય તારી 14 10 ભાગ્યા આ કરો આ 60 લાખ છે 6 લાખ નથી ઘરે બે વખત પહેલા જોઈ લેવા પછી તમારે બે વખત આ એક્ઝામ્પલ જાતે કરી દો 100% આ એક્ઝામ્પલ આવડશે પણ આ એક્ઝામ્પલ નોલેજ માટે જરૂરી છે બોર્ડમાં આ એક્ઝામ્પલ પૂછાવાનો જ નથી મેં તમને ચાર જ એક્ઝામ્પલ જે પહેલા કીધા એમાંથી જ કોઈ એક એક્ઝામ્પલ બોર્ડમાં હશે આ તો જેને થોડું નોલેજ લેવું હોય એના માટેનો આ એક્ઝામ્પલ છે આવા એક્ઝામ્પલ વધારે હજી પ્રેક્ટિસના એક્ઝામ્પલ તમને હું પીડીએફ મોકલીશ એમાંથી તમારે કરતા રહેવાનું ઓકે બાય બાય